કેશુ શહેરમાં આવેલ વિયાસ પબ્લિક સ્કૂલમાં ધોરણ 5 થી ધોરણ 12 ના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા 250 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષય પર જુદી જુદી 178 કૃતિઓ તૈયાર કરી રજૂ કરી હતી. તો કેશોદના વિયાસ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે શાળા સંચાલકો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં કેશોદ વિયાસ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અભ્યાસક્રમમાં આવતા ગણિત વિજ્ઞાનના વિષયોને ધ્યાનમાં રાખી સહેલાઈથી સહજ રીતે સમજી શકાય એવી કૃતિઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી પ્રદર્શનમાં રજૂ કરે. જે તમામ કૃતિઓનું નિરીક્ષણ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ શૈક્ષણિક સત્રના અંતિમ તબક્કામાં વાર્ષિક પરીક્ષાઓ યોજાવાની છે ત્યારે વિદ્યાર્થીઓમાં ગણિત વિજ્ઞાનના વિષયમાં નાની મોટી મૂંઝવણો હતી તે તમામ પ્રદર્શનમાં કૃતિઓ નિહાળતા આપોઆપ જ દૂર થઈ જતા શાળા સંચાલકો દ્વારા યોજાયેલા પ્રદર્શન ઉપયોગી સાબિત થયું હતું. મારું નામ વ્રજલાલ મોવલિયા, ટ્રસ્ટી વીએસ પબ્લિક સ્કૂલ કેશોદ. આજે અમારી સ્કૂલની અંદર ધોરણ 5 થી 12 ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના ટોટલ 250 બાળકો દ્વારા 178 કૃતિઓ ગણિત વિજ્ઞાન પ્રદર્શન વેસ્ટમાં બેસ્ટ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે બાળકની અંદર રહેલી શક્તિઓને બહાર નિખાર કરવા માટેનો આજે જુદી જુદી કૃતિઓ દ્વારા એક પ્રદર્શન યોજવામાં આવ્યું છે. બાળકોએ એની સાથે એના અભ્યાસક્રમમાં જે વસ્તુઓ જે વિષયો આવે છે એને વણીને કેવી રીતે સરળ કરી અને બાળકોને સમજાવી શકાય એવી કૃતિઓ શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપી અને બાળકોએ જાતે તૈયાર કરી છે. આની અંદર આજના ગણિત વિજ્ઞાન ફેરની અંદર ટોટલ 178 કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરેલી છે, જે આપ જોઈ શકો છો. અને ટોટલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગામના દરેક વાલીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું રહેશે. પર્ટિક્યુલર આ સ્કૂલના બાળકોએ જ પાર્ટિસિપેટ થયા હતા અથવા કેશોદના અન્ય સ્કૂલના બાળકોએ? માત્ર વીએસ પબ્લિક સ્કૂલના 250 બાળકો, અને એ માત્ર ધોરણ 5 થી 12, 1 થી 5 ના. રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ, લેટરી ફોન ન્યૂઝ, જુનાગઢ.